સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ રામનગર ખાતે હરજામની દુકાનના ભાડા કરાર પૂર્ણ થવાની મુદ્દત પછી પણ ભાડુતે કબજો જમાવવાનો પ્રયાસ કરતા ઉધના પોલીસ કામે લાગી ગઈ હતી. સુરતમાં જમીન તથા પ્લોટના ભાવ વધતા ગુનાખોરીમાં પણ ઉછાળો આવ્યો છે અને આવી જ એક ઘટનામાં 4 વર્ષના ભાડા કરાર પૂર્ણ થયા બાદ પણ મેન્સ પાર્લરનો કબજો મેળવવાનો પ્રયાસ કરતા હંગામો મચી જવા પામ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરીને મામલાને થાળે પાડ્યો છે. મારું નામ નૈનાબેન છે, પ્રહલાદભાઈ ગામવા છે. અમે લોકો અહીંયા રામનગરમાં રહીએ છીએ. અમે આ દુકાન ભાડેથી આપેલી છે, પણ આ લોકો ભાડે ખાલી કરતા જ નથી. અને આજે બીજાને ભાડેથી આપી તો એને સામાન મૂકવો અને ઓપનિંગ છે આજે, તો પણ એની પહેલી આવીને અહીંયા ધમાલ કરી રહી છે. શું નામ છે એનું? કોનું? કેટલા વર્ષથી રહેતી હતી? 3 વર્ષથી. અને 3 મહિનાનું ભાડું બાકી છે. પોલીસ ફરિયાદ કરી? હા, કરેલી છે સાહેબ, કઈ ઉપયોગ નહીં થયું. કોને ફોન કરેલો? અમે 181 પર ફોન કરેલો અને 100 નંબર પર ફોન કરેલો. શું કહે છે એ લોકો? કહે છે કે મહિલા પોલીસને કોલ કરો, ઉધના બીઆરસી વાળાના. તો કેટલો સમયથી ફોન કરે? કલાક 1.5 કલાક થઈ ગયો સાહેબ ફોન કરેલો, એ બાજુ કોઈ પોલીસ આવી નથી. 181 માંથી પણ કોઈ આવ્યો નથી હજુ. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે હવે શહેરીજનોમાં પ્રમાણિકતાના નામે ઠાલા વચનો જ આપવામાં આવે છે. તક મળે એટલે છેતરપિંડી કરી કબજો મેળવીને રોકડી કરનાર વર્ગને પોલીસ તથા કોર્ટ યોગ્ય સજા કરે તો જ આવા ગુના ઘટાડી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.